ગુજરાતમાં શિક્ષણ જગતની કફોડી હાલત છે. ગુજરાતના વિદ્યાર્થીઓને સહાયરૂપ ત્વરિતા પદ્ધતિ અમલમાં છે, જેને થકી ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં અગ્રિમતા આપવામાં આવે છે. 75,000થી વધુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજોની 80% સીટો પર પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે માંડ 5,000થી 7,000 CBSE તથા ICEB બોર્ડના વિદ્યાર્થીઓને 20% સીટો પર અગ્રિમતા આપવામાં આવે છે. હાલમાં ગુજરાત બોર્ડ તમામને સમાન ગણવાની યોજના બનાવી રહ્યું છે, એટલે કે પ્રોરેતા પદ્ધતિ રદ કરવા જઈ રહ્યું છે, જેને કારણે ગુજરાતના વિદ્યાર્થીઓ જોડે અન્યાય છે. આથી ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતનો અગ્રિમતા મળે તે માટે પ્રોરેતા પદ્ધતિ ચાલુ રાખવી જોઈએ તેવું ગુરુકૃપા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોનું માનવું છે. આ માટે 1700થી વધુ વિદ્યાર્થીઓ ધારાસભ્ય નરોત્તમભાઈ પટેલને આવેદન આપી પોતાનો વિરોધ રજૂ કર્યો હતો. રાજેશ બરિવાલ, ગુરુકૃપા વિદ્યા સંકુલ પરિવાર કી તરફ સે આજ ગુજરાત સરકાર ઓર કેન્દ્ર સરકાર કો યે હમારા એક આહવાન દેના ચાહતા હું કે જો ગુજરાત સરકારને પ્રો રેટા પદ્ધતિ જો રદ કરને કા નિર્ણય લિયા હૈ, મેં ઉસકે ખિલાફ આવાજ ઉઠાના ચાહતા હું કે પ્રો રેટા પદ્ધતિ સે હમારે ગુજરાત રાજ્ય કે સરકાર કે જો વિદ્યાર્થી હૈ ઉસકે સાથ મેં અન્યાય હો રહા હૈ ઓર ગુજરાત રાજ્ય કે સરકાર મેં જો 75,000 સ્ટુડન્ટ હૈ 75,000 સ્ટુડન્ટ મેં સે ખાલી ઓનલી ફોર 80% 1500 સ્ટુડન્ટ કા હી સિલેક્શન હો પાયેગા ઓર CBSE બોર્ડ કા જો 3,000 સ્ટુડન્ટ મેં સે 2,000 સ્ટુડન્ટ કા સિલેક્શન હો પાયેગા. મેં ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર કો યે આહવાન કરના ચાહતા હું કે જો પ્રો રેટા પદ્ધતિ ઉન્હોને રદ કરને કા નિર્ણય લિયા વો વાપસ લે, જિસે ગુજરાત રાજ્ય કે વિદ્યાર્થીઓ કે સાથ મેં જો અન્યાય હો રહા હૈ ઉસ વો અન્યાય નહીં હોવે ઓર વો ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય કે જો વિદ્યાર્થી હૈ ઉનકા ભવિષ્ય મેં અંધકાર નહીં હો કે ઉનકા ભવિષ્ય ઉજ્જવલ હો. મેં ગુરુકૃપા વિદ્યા સંકુલ પરિવાર કી તરફ સે મેં ગુજરાત સરકાર, રાજ્ય સરકાર ઓર કેન્દ્ર સરકાર કો યે નિર્દેશ દેના ચાહતા હું, આહવાન કરના ચાહતા હું કે અમારી વાત કો વો સમલે સામલે ઓર હમારે જો હમારી જો આજ માંગ હૈ ઉસકો પૂરા કરને કી કોશિશ કરે. અભી જો સાયન્સ ક્ષેત્ર મેં 20 સેક્શન કે લીએ પ્રોરેટા કા જો રૂલ્સ ગુજરાત સરકાર ને ચાલુ કિયા હૈ વો ગુજરાત સરકાર કે બચ્ચો કે લીએ અન્યાય કે હિત મેં હૈ. અન્ય બોર્ડ કી તરહ CBSE બોર્ડ યા અધર બોર્ડ સે જો સ્ટુડન્ટ આતે હૈ વો જનરલ મેરિટ મેં અચ્છે રેન્ક લે કે આતે, લેકિન ગુજરાત બોએ 70,000 જૈસે સ્ટુડન્ટ જો બી ગ્રુપ સે અભી સાયન્સ કર રહે વો બચ્ચો કો જનરલ કેટેગરી મેં અગર મેરિટ મેં આતે હૈ તો ઉનકો સબસે જ્યાદા લોસ હો રહા હૈ. મતલબ ઉનકો જબ કોલેજ મેં સિલેક્શન મેં જાના પડેગા તબ ઉનકો કોઈ ના કોઈ પ્રોબ્લેમ આયેગા. તો એ ગુજરાત સરકાર કો અપના એ નિયમ વાપસ લેના ચાહીએ ઓર ગુજરાત સરકાર કો ગુજરાત કે બચ્ચો કે હિત મેં કોઈ અચ્છા સુઝાવ દે કે એ બચ્ચો કે હિત મેં ઉનકે ભવિષ્ય કે લીએ કોઈ અચ્છા સુઝાવ દે કે બચ્ચો કા હિત મેં કોઈ નિર્ણય લેના ચાહીએ. ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની નવી શિક્ષણ પદ્ધતિને કારણે રાષ્ટ્રીય સ્તરે ઝળકી ઉઠતા નથી, એટલે કે ગુજરાત શિક્ષણ બોર્ડ પ્રોરેટા પદ્ધતિ રદ કરવા પહેલા તેમને સક્ષમ બનાવવા જોઈએ તેવું શિક્ષણ જગતના વિદ્વાનોનું માનવું છે. મુકેશ પટેલ, શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ ઉધના. આજની જે રેલી છે પ્રોરેટા, સરકાર પ્રોરેટાને જે બંધ કરવા જઈ રહી છે, પહેલો સવાલ છે તો કેમ અમારા વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ 12 વર્ષથી જે ગુજરાતને બુક્સ ભણી રહ્યા છે અને એ ગુજરાતને બુક્સ ભણી રહેલા વિદ્યાર્થીઓને સીધી સેન્ટ્રલ બોર્ડની એક્ઝામ દ્વારા મેડિકલ અને પેરામેડિકલમાં એડમિશન આપવાના, એવું કેમ, શા માટે? કે જે અત્યાર સુધી પ્રો રેટા એવું કહેતી હતી કે ભાઈ 10,000 વિદ્યાર્થીઓમાંથી 8,000 વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના, 1,000 અને 1,000 CBSEના અને 1,000 ICSE બોર્ડના લેવાના હતા, એ બંધ કરીને 6 મહિના પહેલાં જ્યારે નીટ દ્વારા મેડિકલ અને પેરામેડિકલમાં જ્યારે એડમિશન આપવામાં આવે છે ત્યારે એના દ્વારા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને હડહડતો અન્યાય થઈ રહ્યો છે. તો સરકારને મારી એ જ અપીલ છે કે શું સરકાર એવું ઈચ્છે છે કે જેમ IPS ને IAS ઓફિસરો ગુજરાત બોર્ડ ગુજરાતના નથી બનતા, એવી રીતે હવે કોઈ પણ ડૉક્ટર પણ ગુજરાતનો ના બને? કેમ એવું, કેમ ગુજરાત સાથે અન્યાય કરવામાં આવે છે? એટલે મારે સરકારની અપીલ છે કે પ્રો રેટા પ્રમાણે ગુજરાત બોર્ડને જે 80% મેડિકલની સીટો ફાળવવામાં આવી છે તે રાખવા આ પૂરા સ્કૂલ વતી, સંચાલક મિત્રો વતી અમારી નમ્ર વિનંતી છે કે પ્રો રેટાને ચાલુ રાખી અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને જે અન્યાય થાય છે, અન્યાય થઈ રહેવાનો છે, એને અટકાવવામાં આવે, પ્રો રેટા કન્ટિન્યુ ચાલુ રાખે અને પછીથી સમય આપીને નીટની એક્ઝામ દ્વારા, જે સેન્ટ્રલ બોર્ડની એક્ઝામ છે એ નીટની એક્ઝામ દ્વારા મેડિકલ અને પેરામેડિકલની અંદર
એક સરખું મેરિટ બનાવવા માટે જે સરકાર જઈ રહી છે એના માટે હજુ થોડો સમય આપે અને સમય આપ્યા પછી એક સરખું મેરિટ બનાવે તો આ ગુજરાત બોર્ડના 12 વર્ષ સુધી જે ગુજરાત બોર્ડનું પાઠ્યપુસ્તક ભણેલા વિદ્યાર્થીઓને ન્યાય ના થાય તો ફરીથી સંચાલક મંડળ વતી અને બાળકોના અને વાલીઓના અભિપ્રાય વતી સરકારને ફરીથી નમ્ર અપીલ કરું છું કે પ્રોરેટા ચાલુ રાખે, થોડા સમય પછી પ્રોરેટાને બાળકોને સમય આપ્યા પછી પ્રોરેટાને બંધ કરે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડનો આવો તકલખી નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં નથી, તેથી આ પરિપત્ર પાછો ખેંચી પ્રોરેટા પદ્ધતિ ગુજરાત શિક્ષણ બોર્ડમાં ચાલુ રાખવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, સુરત.